नमस्कार विद्यार्थी मित्रों, वलताप लखाणी नीलकंठ विद्यापीठ तलाजानी YouTube चैनल માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કુષ્ઠ રસાયણ વિજ્ઞાનના ત્રીજા લેક્ચર ની અંદર આપણે આજે અધિશોષણને અસર કરતા પરિબળો વિશે વાત કરી હતી. છેલ્લા લેક્ચર ની અંદર અધિશોષણના પ્રકાર પર વાત કરી હતી. અધિશોષણના પ્રકાર કયા છે? तो એમાં સાંદ્રતાના આધારે બે પ્રકાર પડ્યા હતા કે ભાઈ ધન અધિશોષણ એટલે કે પોઝિટિવ એડસોર્પ્શન અને ઋણ અધિશોષણ એટલે કે નેગેટિવ એડસોર્પ્શન. પછી આપણે બીજો પ્રકાર જોયો તો કે ભાઈ એમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે જે આકર્ષણ બળ છે એના આધારે તો એના બે પ્રકાર હતા કે ભાઈ ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. એમાં જે ભૌતિક અને રાસાયણિક અધિશોષણ છે એના તફાવતના મુદ્દાઓ મોસ્ટ આઈએમપી છે. ઘણી બધી એક્ઝામોની અંદર બોર્ડની એક્ઝામોની અંદર થિયરીમાં 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ ગયો છે આ સવાલ. લગભગ 2 થી 3 એક્ઝામની અંદર આ પૂછાઈ ગયેલો છે. તો એ આઈએમપી છે એ સવાલ કરી નાખજો. આજના જે છે ટોપિકની અંદર આપણે વાત કરવાની છે કે ભાઈ અધિશોષણ જે છે એને અસર કરતા પરિબળો જે છે જોવાના છે. ભાઈ એવા કયા પરિબળો છે કે જે અધિશોષણમાં વધારો પણ કરી શકે અને અધિશોષણમાં ઘટાડો પણ કરી શકે. તો એમાંનો જે પહેલો પરિબળ છે એ છે અધિશોષિતના સ્વભાવ ઉપર. હવે આપણે બધા તમને જે છે એ જણાવી દઉં કે અધિશોષણ એટલે શું કે ભાઈ એમાં બે વસ્તુ હોય, એક તો અધિશોષક હોય અને એક હોય અધિશોષિત. કે ભાઈ જેની સપાટી ઉપર અધિશોષણ થતું હોય એને અધિશોષક કહીએ અને જેનું પોતાનું અધિશોષણ થતું હોય, જે પદાર્થ પોતે અધિશોષણ પામતો હોય એને અધિશોષિત કહીએ છીએ. તો અહીંયા અધિશોષિત જે છે કે જેનું પોતાનું અધિશોષણ થાય છે એનો સ્વભાવ. સ્વભાવ એટલે શું? તો કે ભાઈ સ્વભાવ એટલે બીજું કાંઈ નહીં, એની સક્રિયતા. હું એની સક્રિયતા કે ભાઈ કેટલો એક્ટિવ છે, ભાઈ અધિશોષિત છે એ કેટલો એક્ટિવ છે એની પર વાત કરવાની છે. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ બે પ્રકાર પડે છે. એમાં જે છે તફાવતમાં મેં તમને એક તફાવત એવો કીધો તો ભાઈ ભૌતિક અધિશોષણ છે કેવો છે, વિશિષ્ટ છે. તમને એમ થાય કે વિશિષ્ટ એટલે શું? કે ભાઈ વિશિષ્ટ નથી. રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે, ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી. પણ નથી એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે ભાઈ કોઈ પણ અધિશોષક ઉપર કોઈ પણ અધિશોષણ, જો શબ્દ પકડજો, કે ભાઈ કોઈ પણ અધિશોષક ઉપર કોઈ પણ અધિશોષિત જે છે એને ભેગા કરો તો અધિશોષણ થાય. હવે આ અધિશોષણ છે એ વધતા ઓછા પ્રમાણમાં, વધતા ઓછા એટલે કોઈકનું ઓછું થાય કોઈકનું વધારે થાય, બરોબર છે? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ભૌતિક અધિશોષણ છે એ વિશિષ્ટ નથી. હવે વિશિષ્ટ નથી એનો મતલબ શું થાય? કે ભાઈ ઘન અધિશોષણ લીધો હોય તો એમાં વધતા ઓછા પ્રમાણમાં જે છે એ વાયુઓનું અધિશોષણ થાય છે. મતલબ કેટલાક વાયુઓ છે વધારે અધિશોષિત થાય, કેટલાક વાયુઓ છે એ ઓછા અધિશોષિત થાય છે. તો તમને એમ થાય કે ભાઈ નક્કી કેમ કરવું કે ભાઈ કયા વાયુ છે એ વધારે અધિશોષિત થાય, કયા વાયુ છે ઓછા અધિશોષિત થાય? તો એની માટેનો સરળ ઉપાય છે કે ભાઈ જે વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થાય, તમે જે છે એ ધોરણ 11 ની અંદર વાયુઓનું પ્રવાહીકરણ તમારો જે છે જો ચેપ્ટર જે છે દ્રવ્ય અવસ્થા વાયુ અને પ્રવાહી એ 11 માં ધોરણનું ચેપ્ટર છે, એમાં તમે ભણી ગયા છો વાયુઓનું પ્રવાહીકરણ. એની અંદર જોયું તો કે ભાઈ વાયુઓ જે છે એ કેવા હોય છે કે ભાઈ એમની વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. હવે આકર્ષણ બળ હોતું નથી એટલે એના ઉપર આપણે શું કરીએ, દબાણ આપીએ અથવા તો તાપમાનમાં ઘટાડો કરીએ એટલે વાયુઓ નજીક આવે, એમની વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય અને તેઓ વાયુમાંથી પ્રવાહીમાં ફેરવાય છે. આ આપણે જે છે કાર્બન ડાયોક્સાઇડના એ ઉદાહરણથી તમે એના આલેખની મદદથી સમજેલો છે, 11મા ધોરણમાં સમજેલો છે. તો અહીંયા આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રવાહીકરણ જેનું વધારે હોય, ઝડપથી થતું હોય એમનું વધુ અધિશોષણ થાય. તો તમને એમ થાય કે સાહેબ આ કઈ રીતે થાય, હવે એનો અર્થ શું થાય? હવે જુઓ જેનું પ્રવાહીકરણ ઝડપથી થાય એનો મતલબ શું છે કે ભાઈ આ બે વાયુઓ છે, વાયુના ઘટક કણો છે, બરાબર છે, ફેલાય. એનો મતલબ શું થાય કે આ વાયુઓ વચ્ચે
ઝડપથી નજીક આવશે અને ઝડપથી નજીક આવશે એમ એનું પ્રવાહીકરણ ઝડપથી થશે તો વ્યાપ્ય સ્થિતિ વાત છે અધિશોષણમાં એવો સિદ્ધાંત છે કે ભાઈ આપણે જે છે અધિશોષક લીધો હોય ઘન અધિશોષક લીધો હોય અને વાયુ અધિશોષિત લીધા તો હવે જેમ ઝડપથી જે છે અધિશોષકની સપાટી લઈ લે જે વાયુઓ ઝડપથી એમ અધિશોષણ વધારે હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જે વાયુઓનું આકર્ષણ બળનું પ્રમાણ વધારે હોય આકર્ષણ બળનું પ્રમાણ ક્યારે વધારે હોય કે ભાઈ જેનું પ્રવાહીકરણ ઝડપથી થતું હોય તો આપણે એમ કહી શકીએ કે જે વધારે ઝડપથી નજીક આવતા હોય પ્રવાહીમાં ફેરવાતા હોય એ ઝડપથી અધિશોષકની સપાટી ઉપર પણ જોડાઈ શકે છે તો એ ઝડપથી એ વધુ પ્રમાણમાં જે છે અધિશોષણ થઈ શકે છે તો આના કેટલાક એક્ઝામ્પલ છે જેમ કે એમોનિયા છે કાર્બન ડાયોક્સાઇડ છે HCl છે આ વાયુઓ એવા છે કે જે ઝડપથી પ્રવાહીમાં ફેરવાઈ જાય છે હવે કેટલાક વાયુઓ એવા છે કે જેમનું પ્રવાહીકરણ ધીમું છે પ્રવાહીકરણ ધીમું છે એનો મતલબ શું થાય કે ભાઈ બે વાયુના ઘટક કણો વચ્ચે જે છે આકર્ષણ બળ ઓછા છે અથવા તો એ ઝડપથી નજીક આવતા નથી ઝડપથી નજીક નથી આવતા એનો મતલબ જે છે એ એનો અધિશોષણ પણ કેવું થાય છે ઓછા પ્રમાણમાં થાય છે એમ આપણે કહી શકીએ એમાં H2 છે O2 છે N2 છે આવા જે છે અધ્રુવીય વાયુઓ છે એમનું પ્રવાહીકરણ કેવું છે ધીમું છે તો અધિશોષણ પણ એનું ઓછું થાય છે આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રવાહીકરણનો આખો જે ટોપિક છે એ ક્રાંતિક તાપમાન ઉપર આધારિત છે તમે 11માં ભણી ગયા છો તો ભાઈ જેમના ક્રાંતિક તાપમાન ઊંચા હોય એ ઝડપથી જે છે પ્રવાહીમાં ફેરવાય અને જેમના ક્રાંતિક તાપમાન નીચા હોય એને ઈ તાપમાને પહોંચવા માટે વધારે સમય લાગે એટલે એનું પ્રવાહીકરણ જે છે એ ધીમું હોય છે તો પ્રવાહીકરણ ઓછું તો બહુ સિમ્પલ નિયમ છે ખાસ જે છે ટ્રુ સ્ટાર કરવાનો મતલબ કે IMP હોય છે જેમના ટીસી નો અર્થ છે ક્રિટિકલ ટેમ્પરેચર ક્રાંતિક તાપમાન જેના ક્રિટિકલ ટેમ્પરેચર વધુ હશે એમનું પ્રવાહીકરણ વધારે થશે અને વધારે પ્રવાહીકરણ થાય એનો મતલબ અધિશોષણ એ કેવું હશે વધારે થશે તો મેં નીચે કેટલાક વાયુઓ આપ્યા છે અને એના કેટલાક ક્રાંતિક તાપમાન આપ્યા છે તો જોઈ શકીએ કે ભાઈ હાઇડ્રોજન છે એનું 33 કેલ્વિન છે હાઇડ્રોજન નું 126 કેલ્વિન છે કાર્બન મોનોક્સાઇડ નું 134 છે મિથેન નું 190 છે કાર્બન ડાયોક્સાઇડ નું 304 છે HCl ના 324 NH3 છે 406 અને SO2 છે જે 430 કેલ્વિન તાપમાન છે તો અહીંયા આપણે કહી શકીએ કે જેમ જેમ ક્રાંતિક તાપમાન વધતા જાય એમ અધિશોષણ નું પ્રમાણ વધે છે તો તમને આમાં સવાલ તમને પૂછો હોય તો આમાંથી ચાર વાયુ આવી દે ધારો કે તમને કાર્બન મોનોક્સાઇડ આપ્યો CO2 આપ્યો HCl આપ્યો અને N2 આપ્યો આ ચાર વાયુઓ તમને કહી દીધા જો અહીં ટિક કરી નાખો N2 કીધો છે તમને CH3 CH4 CO2 અને HCl તમને કીધું કે આમાંથી કયો વાયુ સૌથી વધારે અધિશોષણ પામશે તો તમે કહી શકો કે HCl વધારે અધિશોષણ ક્યા વાયુ છે એનું અધિશોષણ પ્રમાણ સૌથી ઓછું છે તો તમે કહી શકો કે ભાઈ નાઇટ્રોજન છે એનું અધિશોષણ પ્રમાણ ઓછું છે આ આટલા ચાર બાકી આખો ક્રમ જે છે એટલો તમને આપી હવે તમને એમ કહેશે ભાઈ યાદ રાખવાના નહીં આ યાદ નથી રાખવાના તમારે ક્રાંતિકતા આ ક્રમ એક બનાવી નાખવાનો હોય લેસ ધેન ગ્રેટર ધેન વાળો તો એ તમને યાદ રહી જશે તો આમાંથી પ્રશ્ન વધારે આવે છે હવે પછીની વાત કરીએ ને તો રાસાયણિક અધિશોષણ બે અધિશોષણ હતા ભૌતિક અને રાસાયણિક પણ રાસાયણિક અધિશોષણ ની અંદર આપણે કીધું હતું કે વિશિષ્ટ હોય કેવા હોય વિશિષ્ટ હવે વિશિષ્ટ નો અર્થ શું થાય કે ભાઈ એક અધિશોષક છે અને એક અધિશોષિત છે હવે આ અધિશોષક અને અધિશોષિત વચ્ચે બંધ બને ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય અથવા તો કોઈ પણ રાસાયણિક બંધ બને તો જ એમની વચ્ચે અધિશોષણ થાય આને કહેવાય વિશિષ્ટ એનો મતલબ એમ કે ભાઈ આ જે અધિશોષક લીધો એની અરે બધા અધિશોષિત નો એના લાગુ પડતા હોય ને ઈ જ લાગે બરોબર છે અલગ જ્ઞાતિ વાત જેવું છે પણ આ જ્ઞાતિ વાળા ને લગ્ન આ જ્ઞાતિ વાળા ને થાય એક જ્ઞાતિ વાળા હોય એની અરે બીજા જ્ઞાતિ વાળા બધા જ્ઞાતિ વાળા ને લગ્ન નો થાય જ્ઞાતિ વાત જેવું છે ટૂંકમાં બરોબર છે તો આ એવું છે કે ભાઈ વિશિષ્ટ છે
બરોબર છે હવે આનો મતલબ એમ થાય કે ભાઈ બધા અધિશોષક છે એની અંદર બધા અધિશોષિત છે એ અધિશોષણ નથી પામતા ખાસ જે હોય તો ભાઈ એક અધિશોષક આની હારે જે છે અધિશોષિત પામે એ એના જેવી વાત છે બરોબર છે તો રાસાયણિક અધિશોષણ ઉપર જે છે એ ડિટેલમાં આપણે માહિતી નથી માત્ર એટલી વાત છે કે ભાઈ વિશિષ્ટ હોવાથી એ જેમનું રાસાયણિક બંધન શક્ય હોય તેવા અધિશોષક કે અધિશોષિત સાથે અધિશોષણ દર્શાવે છે ખાસ વિશે આના ઉપર એક ક્વેશ્ચન આવતા હોય છે વધારે ટીસી ગ્રેટર જેનો વધારે હોય પ્રભાવિત કરવા વધુ અધિશોષણ વધારે થાય છે એની પછીનો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક છે એ છે અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જેમ જેમ વધારે સપાટી હોય ધારો કે હું તમને એમ કહું ભાઈ આ એક અધિશોષકનો ટુકડો છે બરાબર છે હવે વાયુકો જે છે એ અધિશોષિત કહી આપે છે તો એ સપાટી પર જોડાશે ક્યાં જોડાશે સપાટી એટલે સ્વાભાવિક છે કે આ સપાટી બધી રોકે તો આપણે એને અધિશોષણ કહીએ હું કહી દેવા અધિશોષણ બધું મેં દોરતો તો આપણે કહી શકીએ કે આ બધા વિસ્તારની અંદર વાયુકો જોડાય છે અધિશોષક છે એની સંપર્ક સપાટી વધારે કેવી છે સંપર્ક સપાટી બરોબર છે ભાઈ તો જેમ જેમ સંપર્ક સપાટી વધુ હશે બરોબર છે એમ એમ જે છે એનું અધિશોષણ કેવું થશે વધારે આનો આને બીજો અર્થ એ કાઢી શકે જો ધારો કે જે છે હું અહીંયા વચ્ચે થાનો ટુકડો કરું ને બે ટુકડા કરું તો જો અવળો જતો થાય બરોબર છે હવે હું બે ભાગ કરના સ્વાભાવિક છે આટલો વિસ્તાર તો હતો જ તે ઉપરાંત આટલી સપાટી વધી ગઈ કે બરોબર તો આપણે કહી શકીએ કે ભાઈ ઘન અધિશોષક હોય એના વધારે ટુકડા થયેલા અથવા તો એ વધારે વિભાજિત થયેલો હોય એમ પણ જે છે એનું અધિશોષણ વધારે જેમ કે હું તમને વાત કરું કે ભાઈ કોલસાનો ટુકડો લીધો હોય તો વધારે અધિશોષણ કરશે એ જ કોલસાના ટુકડાનો પાવડર કરી નાખવામાં આવે તો એ પાવડરના નાના નાના કણો છે એ એના કરતા પણ વધારે અધિશોષણ કરશે એટલે જેમ કોઈ ઘન પદાર્થ લીધો હોય એનો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ એમ જે છે અધિશોષણ વધારે પછી એના જેમ ટુકડા કરી નાખવામાં આવે અને વિભાજન કરી નાખવામાં આવે એમ પણ એનું અધિશોષણ વધારે થઈ શકે છે તો અહીંયા આપણે એનો મુદ્દો લખી શકીએ કે ભાઈ ઘન અધિશોષક ની સંપર્ક સપાટી વધુ જેમ વધુ તેમ અધિશોષણનું પ્રમાણ વધે છે બરાબર છે પછી ઘન અધિશોષક કરતા કરતા તેમાંથી બનાવી તેનો પાવડર સ્વરૂપ વધારે અધિશોષણ દર્શાવે છે તો આ હતો આપણે જે છે અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ તો એક જ મુદ્દો યાદ રાખવાનો છે જેમ ક્ષેત્રફળ વધશે એમ અધિશોષણનું પ્રમાણ વધશે અને ઘન અધિશોષક કરતા એનું જે પાવડર સ્વરૂપ હોય એ વધારે અધિશોષણ કરે છે વિદ્યાર્થી મિત્રો એ પછીનું જે ત્રીજું પરિબળ છે એ છે વાયુનું દબાણ વાયુ એટલે આપણે અહીં શું લીધું અધિશોષિત તરીકે લઈએ છીએ મોટા ભાગે યાદ રાખજો ચેપ્ટરની અંદર જ્યારે પણ અધિશોષકની વાત આવશે ત્યારે આપણે ઘન પદાર્થની વાત કરીશું
અને અધિશોષિત માટે આપણે પ્રવાહી અથવા તો વાયુની વાત કરશું, એમાં પણ મોટા ભાગે વાયુની વાત કરશું. હવે વાયુનું જે દબાણ છે એ સાંદ્રતાનું કામ કરે છે. શું કરે છે? સાંદ્રતા. હવે જ્યાંથી મિત્રો મેં તમને આને પેલા એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે ધારો કે એક દેશ આપણે ચેમ્બર લઈએ, બંધ પાત્ર છે, બરોબર છે ને? હવે એની અંદર મેં જે છે એક ઘન અધિશોષક લીધો, હું લીધો છે ઘન અધિશોષક છે, બરોબર છે? હવે હું અહીંયા વાયુઓ જે છે એને પ્રેશર આપતો જઈશ, દબાણ આપતો જશે, એટલે વાયુઓ જે છે અંદર દાખલ થતા જશે. પહેલા જે છે વાયુઓ બધા કેવા હશે? મુક્ત હશે. કેવા હશે? છૂટા છૂટા હશે, બરોબર છે? પરંતુ જેમ જેમ દબાણ વધશે, યાદ રાખજો જેમ જેમ પ્રેશર વધશે એમ વાયુઓ ક્યાં જશે? કે હવે વચ્ચે અંદર જગ્યા નહીં, તો વાયુઓ નજીક આવશે અથવા તો એ અધિશોષકની સપાટી ઉપર જોડાશે. ક્યાં જોડાશે? અધિશોષકની સપાટી ઉપર. એટલે ખાસ એમ હું કે અધિશોષકનો ટુકડો હોય એની ઉપર વાયુઓ જે છે જોડાય. એટલે સપાટી ઉપર જોડાય એટલે અધિશોષણનું પ્રમાણ વધે, અધિશોષણનું પ્રમાણ શું થાય? બરાબર છે. હવે આપણે એમ કહેવાય ભાઈ હવે હું કે ભાઈ અધિક દબાણ આપી, ભાઈ ધારો કે ક્ષમતા વધારે હોય, અધિશોષક છે એનું આકર્ષણ બળ કે ભાઈ એની ખેંચવાની ક્ષમતા વધારે હોય તો એ એના ઉપર બીજું સ્તર બનાવે કરે છે. ભાઈ દબાણ જે છે હજી વધારે આપો આપણે ધારો કે તો એ એના ઉપર શું બનાવે? બીજું ભૌતિક જે સિસ્ટમ મેં તમને કીધું હતું ભાઈ દ્વિઆણ્વીય અથવા બહુઆણ્વીય સ્તર બનાવે, તો અહીંયા એની ઉપર બીજું સ્તર. હજી એમ થાય કે હજી વધારે દબાણ આપ્યું પછી હું કે ભાઈ પછી ત્રીજું સ્તર બનાવે, પછી કે પછી એ ધરાય, પછી એ સંતૃપ્ત થઈ જાય. બધાય ને જમવા જાય ત્યારે એક રોટલી, બે રોટલી, ત્રણ રોટલી, વધી પાંચ રોટલી, પછી ઘણા ધરાય, પછી વધારે હાલે નહીં. એના જેવું છે અહીંયા કે ભાઈ અધિશોષક છે એ બે આણ્વીય અથવા તો ત્રિઆણ્વીય સ્તર બનાવે, પછી એ સંતૃપ્ત અવસ્થામાં આવી જાય, પછી કદાચ તમે દબાણ ગમે એટલું આપો અધિશોષણ થશે નહીં. એને સંતૃપ્ત અવસ્થા કહેવાય. શું કહેવાય? સંતૃપ્ત અવસ્થા. તો ધારો કે હું અહીંયા જે છે અધિશોષક છે એનું દળ x લઉં, હું લઉં અધિશોષક નું દળ, દળ અથવા તો વજન એ ધારો કે હું m લઉં, કેટલો લઉં? m, બરાબર છે. અને અધિશોષિતની સાંદ્રતા જેને આપણે દબાણ કહીશું, બરોબર છે, અધિશોષિતની સાંદ્રતા એને કહી દઉં હું x, હું કહી દઉં x. અધિશોષક એટલે જે ટુકડો લીધો એનું વજન કેટલું લીધું મેં? m, માસ, દળ, m કીધું. એની સાંદ્રતાને મેં x કીધી. તો આ બેનો જે ગુણોત્તર થાય એને અધિશોષણ કહેવાય. શું કહેવાય? અધિશોષણ એટલે શું? કે અધિશોષણ બરાબર x upon m, x upon m, તો x upon m છે એને કહેવાય છે અધિશોષણ. અને યાદ રાખજો જેમ જેમ દબાણ વધતું હતું એમ એમ અધિશોષણ વધતું હતું. તો આપણે એમ કહી શકીએ જેમ જેમ દબાણ વધે છે દબાણનું પ્રમાણ કેમ થાય છે? વધે છે, એમ અધિશોષણ કેમ થાય છે? વધે છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ તાપમાન અચળ છે, બટ ટેમ્પરેચર કેવું રહેવું છે? મે અચળ. કે ભાઈ અચળ તાપમાને આપણે જેમ દબાણ વધારીએ છીએ એમ અધિશોષણ પણ કેવું થાય છે? વધે છે. તો આ બે એકબીજાના સમપ્રમાણમાં છે એમ લખી શકીએ. તો અચળ તાપમાને અધિશોષણ એ વાયુના દબાણના સમપ્રમાણમાં છે. બરાબર છે. સમપ્રમાણમાં હોય તો આપણે કહી શકીએ x by m ચલે છે p, બરાબર. પણ અહીંયા યાદ રાખજો આ બેનો આપણે આલેખ દોરીએ તો આલેખ કેવો હોય?
એની આપણે ચર્ચા કરીએ તો આપણે આલેખ દોરીને એની સમજૂતી મેળવીએ બરાબર છે અહીં આપણે આલેખ દોરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અધિશોષણ છે એ દબાણના કેવા છે સમપ્રમાણમાં છે પણ યાદ રાખજો કે ભાઈ અમુક દબાણ સુધી જ અધિશોષણ થાય પછી વધારે પડતું દબાણ આપો તો એ સંતૃપ્ત થઈ જાય અધિશોષણ અને પછી એ જે છે એ આગળ વધતું નથી અધિશોષણ અને ધરાઈ જાય છે એ આગળ વધતું આપણે એમ કહી શકીએ કોઈ તાપમાન અચળ રાખ્યું છે આપણે ધારો કે 195 કેલ્વિન ની વાત કરું ભાઈ શરૂઆતની અંદર જે છે દબાણ કેવું છે ઓછું છે તો અધિશોષણનું પ્રમાણ ઓછું છે બરાબર છે હવે જેમ જેમ મેં દબાણ વધારતો ગયો એમ એમ વાયુઓ અધિશોષકની સપાટી પર જોડાતા જાય અને અધિશોષણ થાય એક સમયે શું થશે કે એ અચળ થઈ જશે અચળ થઈ જાય એટલે વધારે જે છે આગળ જે છે એ અધિશોષણ વધતું નથી તાપ પ્રેશર ગુમેટલું વધારો એ વધતું નથી આ એનાથી એક ઉલટો ટોપિક કહી શકો અહીંયા જો તાપમાન આપણે શું કર્યું ઇન્ક્રીઝ કરતા 195 માંથી 244 244 માંથી 273 તો આપણે એમ કહી શકીએ કે ભાઈ તાપમાન જેમ જેમ ઘટાડી બરાબર છે તાપમાન તો એ તાપમાન જેમ ઘટશે એમ અધિશોષણનો વક્ર પણ નીચે આવતો જશે અધિશોષણનો વક્ર નીચે આવે એનો મતલબ અધિશોષણનું પ્રમાણ તાપમાનના ઘટાડા સાથે ઘટે છે તો x / m નો જે વક્ર છે એ પણ શું થાય ઘટે છે અને p અચળ હોય ત્યારે કન્ડિશન યાદ રાખજો p અચળ હોય ત્યારે બરાબર છે આની આપણે ચર્ચા જે આગળ કરવાની છે તાપમાનની જે અસર છે એ આના પછીનો ટોપિક છે એની ચર્ચા કરવાની છે તો અહીંયા આપણે શું કહી શકીએ કે ભાઈ જેમ જેમ આપણે દબાણ વધારીએ એમ જે છે એ એના અધિશોષણમાં શું થાય છે વધારો થતો જાય છે અહીંયા તાપમાન અચળ છે એટલે અધિશોષણ સમતાપી વક્ર કહેવાય રાખજો જો આપણે ક્વેશ્ચન પૂછી શકીએ કે ભાઈ અચળ તાપમાને તાપમાને x / m જેને અધિશોષણ વિરુદ્ધ દબાણ ના આલેખને અધિશોષણ સમતાપ કહે છે અધિશોષણ સમતાપ કહે ભૌતિક અધિશોષણ માટે જે છે એ આપણે એમ કીધું છું કે ભાઈ એ નીચા તાપમાને વધારે અધિશોષણ હોય જેમ તાપમાન વધારે અધિશોષણ ઘટે રાસાયણિક માટે એનાથી ઊંધું કીધું કે ઊંચા તાપમાને જ અધિશોષણ થવા પછી નીચા કે મહત્તમ તાપમાન બહુ હોય તો અધિશોષણનો ફેરફાર થઈ શકે બરાબર તો આપણે બંને માટે જોઈએ પહેલા પહેલા જે છે આપણે તાપમાનની અસર માટે વાત કરીએ તો એ પહેલું છે ભૌતિક અધિશોષણ ઉષ્માક્ષેપકો એનો અર્થ શું થાય કે ભાઈ ઉષ્માક્ષેપકો એનો મતલબ એમ થાય કે અધિશોષણ અને અધિશોષિત ભેગા કોણ ભેગા થાય અધિશોષક અને અધિશોષિત ભેગા થાય તો એમની વચ્ચે અધિશોષણ થશે શું થશે અધિશોષણ અને આ અધિશોષણના અંતે કેટલીક ઉષ્મા ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે ઉષ્મા ઉત્પન્ન થાય હવે લ શેટેનિયર શું કે લ શેટેનિયર એમ કે ભાઈ ઉષ્મા ક્ષેપક હોય તો અહીંયા ઉષ્મા છે એ નિપજનું કામ કરે કોનું કામ કરે નિપજ એટલે તાપમાન તમે વધારો એમ નિપજ વધે તાપમાન તમે વધારો એમ નિપજ વધે એની પ્રક્રિયા જે
से कई दिशा में आग लगते हैं, प्रतिगामी, प्रतिगामी दिशा में जैसे ये प्रक्रिया आग लगते हैं ना मतलब जैसे आपे छुट्टा पड़े, अधिशोषण या अधिशोषण को थे जाए छुट्टा पड़े इसलिए अधिशोषण घटे, क्यों घटे? अधिशोषण छे महु था से घटाड़ याद रखो अहियां उष्माक्षेपक होवत याद रखो खास उष्माक्षेपक होवती उष्मा छे निपज नु काम करे छे એટલે તાપમાન વધારો એટલે નિપજનો જથ્થો વધે એટલે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે પ્રતિગામી દિશામાં આગળ વધે એટલે અધિશોષણ ઘટે અધિશોષિત અને અધિશોષકનો જથ્થો વધે પણ અધિશોષણ ઘટે એટલે આપણે કહી શકીએ x બાર m જેને આપણે અધિશોષણ કહીએ એનું પ્રમાણ ઘટે છે આ કોની માટે વાત કરી છે ભૌતિક અધિશોષણ તો આનો આલેખ કઈક આવો દોરી શકીએ આપણે કે ભાઈ x બાય m विरोध टेम्परेचर तो आनो आलेख कई आवो होई सके आपणे बराबर छे के भाई जेम जे छे ए नीचा तापमान ने अधिशोषण केवो तो वधारे પછી જેમ જેમ તાપમાન વધારતા જેમ અધિશોષણ હું થતું જાય ઘટતું જાય છે પછી એક સમય જે છે એ અધિશોષણ અચળ થઈ જશે તો આ આલેખ છે એ x / m વિરુદ્ધ t નો જે આલેખ છે કોની માટે છે યાદ રાખજો ભૌતિક અધિશોષણ માટે છે પરંતુ આવો જ આલેખ જે છે એ રાસાયણિક અધિશોષણ માટે દોરી આપણે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક અધિશોષણ માટે વાત કરીએ તો એમ મેં કીધું તું વિશિષ્ટ છે કેવું છે વિશિષ્ટ એનો મતલબ એક અધિશોષક હોય કે બીજા અધિશોષિત આને રાસાયણિક પ્રક્રિયા કરતો હોય તો જ જે છે એની વચ્ચે અધિશોષણ થાય વિદ્યાર્થી મિત્રો યાદ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે કોઈ ચોક્કસ તાપમાને થતી એનો મતલબ શું થાય ભાઈ એનાથી નીચા તાપમાને જાઓ તો પણ પ્રક્રિયા ન થાય એનાથી ઊંચા તાપમાને જાઓ કોઈ નુકસાન થાય તો કોઈ ચોક્કસ તાપમાને જે છે આપણે એમ કહી શકીએ કે ભાઈ એ રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયા એ અધિશોષણ છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ રાસાયણિક અધિશોષણ થી કોઈ ચોક્કસ તાપમાને થાય એનાથી નીચા કે એનાથી ઊંચા તાપમાને જે છે એનું અધિશોષણ થતું નથી તો આપણે એમ કહી શકીએ કે ભાઈ રાસાયણિક અધિશોષણ છે એ એ કોઈ ચોક્કસ તાપમાને કોઈ ચોક્કસ ઊંચા તાપમાને જોવા મળે છે તેનાથી ઊંચા કે નીચા તાપમાન અધિશોષણ ઘટે છે અધિશોષણ ઘટે છે બરાબર છે તો આનો જે આલેખ છે આપણે દોરવો હોય તો કઈ એ x / m એટલે કે અધિશોષણ વિરુદ્ધ તાપ તો એ કઈ આવો મળશે તો આ જે છે એ આલેખ એવું દર્શાવે છે કે ભાઈ આ એક ચોક્કસ તાપમાન છે એમાં મહત્તમ અધિશોષણ ધરાવે છે એવા ચોક્કસ તાપમાને જે છે એ મહત્તમ અધિશોષણ ધરાવે છે તો રાસાયણિક પ્રક્રિયા ધારો કે 340 કેલ્વિને થતી હોય તો 340 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય હવે એનાથી વધારો તો એ અધિશોષણ ઘટે એનાથી ઘટાડો તો એ થી અધિશોષણ ઘટે તો આપણે કહી શકીએ કે ભાઈ x / m વિરુદ્ધ t નો આલેખ એ રાસાયણિક અધિશોષણ માટે કઈક આવો હોય છે આ ખાસ કરીને તરફ જો બે આલેખ જે છે એ મોસ્ટ આઈએમપી છે બરોબર છે હું સ્ટાર્ટ કરું છું એનો મતલબ આ બંને આલેખ જે છે એ મોસ્ટ આઈએમપી છે તો વાયુનું દબાણ અને તાપમાનની અસર એની અધિશોષણ ઉપર શું અસર થાય આપણે જોઈએ તો અત્યારે મિત્રો નોટ ડાઉન કરો પછી આપણે જે છે ફ્રુંડલિંગ અધિશોષણ સમતા પર નજર છે
વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે ટોપિક છે એ છે ફ્રોન્ડલિચ અધિશોષણ સમતાપી સમજા અને તેની મર્યાદા જણાવો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ ની અંદર આ જે ટોપિક છે ખૂબ જ આઈએમપી છે થિયરેટિકલ રીતે અને નીટ જેડબલની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન નિશાનમાં પડી પૂછાય તો આપણે શરૂઆત કરીએ ફ્રોન્ડલિચ અધિશોષણ સમજા ફ્રોન્ડલિચ નામના વૈજ્ઞાનિક જે છે વિદ્યાર્થી મિત્રો ઘન અધિશોષક અને વાયુ અધિશોષક યાદ રાખજો કોની વચ્ચે સંબંધ આવ્યો તો ઘન અધિશોષક અને વાયુ અધિશોષક એની વચ્ચે એમણે પ્રયોગો કર્યા ઘણા બધા પ્રયોગો કર્યા અને આ પ્રયોગોના અંતે એવું કથન બહાર પડ્યું એવું કથન આવ્યું કે ભાઈ ઘન અધિશોષક ઉપર જે વાયુ અધિશોષિત થાય છે એમની વચ્ચે જે અધિશોષણનું પ્રમાણ હોય એ અધિશોષણનું પ્રમાણ એ વાયુનું જેટલું દબાણ આપ્યું છે એ દબાણના સમપ્રમાણમાં હોય છે આવું કથન એને આપ્યું હવે અહીંયા એને શું કીધું ખબર છે થોડો ફેરફાર કર્યો કે ભાઈ દબાણના સમપ્રમાણમાં નહીં પરંતુ દબાણના ઘાતાંકના સમપ્રમાણ અને એમાં એને એક અચળાંક ઉમેરો તો આપણે ગાણિતિક સ્વરૂપ જોઈએ પહેલા એનું કથન જોઈએ તો કથનનું હતું કે ઘન અધિશોષક ઉપર નિયત તાપમાન એટલે કે તાપમાન અચળ રાખીએ આપણે અને એનો ફેરફાર ન કરવાનો હતો વાયુ અધિશોષિત જે આવે છે એનું અધિશોષણ થાય એ કોના સમપ્રમાણમાં છે તો આપણે કહી શકીએ કે ભાઈ એનું જે દબાણ છે પ્રેશર એ પ્રેશરના સમપ્રમાણમાં હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું ઘન અધિશોષકનું દળ બરાબર m લખું લો m વાયુ અધિશોષિતની સાંદ્રતા ની સાંદ્રતા અથવા એના મોલ એને હું x લખું લો x તો અધિશોષણ શું થાશે એટલે કે ભાઈ અધિશોષણ છે x upon m અને કથન હું કહે છે દબાણના સમપ્રમાણમાં પણ હું અહીંયા થોડોક સુધારો તમને કરીશ કે ભાઈ દબાણના ઘાતાંકના સમપ્રમાણ ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે બરાબર છે હવે કથન પ્રમાણે જે છે આપણે ગાણિતિક સ્વરૂપ જોઈએ તો ગાણિતિક સ્વરૂપ કેવું થાય કે ભાઈ x upon m એટલે અધિશોષણ કહીએ ચલે છે પ્રેશર અને પ્રેશર ઉપર જે છે અચળાંક છે મતલબ બોન્ડ એ અને યાદ રાખજો દબાણ છે ક્યારે ઋણ ન હોય દબાણ છે એ ક્યારે ઋણ હશે નહીં દબાણ ઋણ ન હોય એનો મતલબ જે છે ઉપર ઘાતાંક છે એમાં n ની કિંમત જે છે એ હંમેશા ગ્રેટર ધેન 1 હશે ગ્રેટર ધેન કેવી છે 1 બરોબર છે તો અહીંયા જે છે એ દબાણ ક્યારે શૂન્ય ન હોય સોરી શૂન્ય હું એ ઋણ ન હોય એટલા માટે અહીંયા n ની કિંમત હંમેશા 1 ગ્રેટર ધેન 1 છે આ ઘણી વખત જે છે એમસીક્યુ માં પૂછાય છે કે ફ્રોન્ડલિચ અધિશોષણ સમતાપીમાં n છે એનો સંબંધ જણાવો તો આ ઓપ્શન ની અંદર હોય તો પણ પૂછાય છે બરોબર છે હવે જે મિત્રો હું અહીંયા ચલે છે ની નિશાની દૂર કરું તો આ જે છે સમીકરણ ને આ રીતે લખી શકું અહીંયા એટલે x upon m બરાબર k p s q upon n બરાબર છે અહીંયા k અને n અચળાંકો છે અચળાંકો છે બરાબર આ અચળાંકો જે છે એની કિંમત જે છે એ તાપમાન અને વાયુના દબાણ પર આધાર રાખે છે દબાણ પર તો આ જે સંબંધ છે ને વિદ્યાર્થી મિત્રો એને ફ્રોન્ડલિચ અધિશોષણ સમતાપનો સંબંધ કહેવામાં આવે છે તો ફ્રોન્ડલિચ અધિશોષણ સમતાપનો સંબંધ કહેવાય છે તો અહીંયા આપણે આ જે સ્વરૂપ છે ફ્રોન્ડલિચ અધિશોષણ સમતાપનું એને એના ઘાતાંક સ્વરૂપમાં ફેરવ્યું બરોબર છે અહીંયા આપણે જે લખીએ કે ભાઈ ફ્રોન્ડલિચ અધિશોષણ સમતાપને
घातांक स्वरूप में आखिर दबाण ऊपर जैसे 1/n तो आपने
प्रेशर पर जो छे a 0 એનો મતલબ a કિંમત કેવી થઈ જશે અચળ એનો મતલબ એમ થાય કે ભાઈ x upon m બરાબર k into p raise to 1 upon n લીધું હોય તો x upon n છે m છે એ બરાબર k થશે જેને આપણે અચળ કહીએ હું કહીએ છે અચળ બરાબર છે એનો મતલબ કે ભાઈ જ્યારે 1 / n ની કિંમત 0 લીધી ત્યારે દબાણ છે મહત્તમ હોય દબાણ કેવું હોય ઊંચું દબાણ હોય કેવું હોય ઊંચું દબાણ અનંત અંતર સુધી ઊંચું દબાણ હોય ઊંચું દબાણ હોય ત્યારે આ જે અધિશોષણ છે એ કેવું થઈ જાય અચળ થઈ જાય મતલબ દબાણથી સ્વતંત્ર થઈ જાય અધિશોષણ ए दबाण थी स्वतंत्र थाय याद रखो कि भाई जारे उच्च दबाण होय 1/n बराबर 0 होय तो केवू होय उच्च दबाण होय तो अधिशोषण छे ये केवू થઈ જશે अचल થઈ જશે એટલે दबाण ने केवू થઈ જાય स्वतंत्र થઈ જાય એનો મતલબ જે છે એ તમે દબાણ ની કિંમત ગમે એટલી બદલાવો બરોબર છે અધિશોષણ ને કાઈ ફરક પડશે નહીં તો આનો જે આલેખ જોવા મળશે અધિશોષણ વિરુદ્ધ દબાણ નો x m બરાબર છે વિરુદ્ધ દબાણ નો જે આલેખ છે એ કેવો મળશે કે આ રીતે કે ભાઈ અધિશોષણ વિરુદ્ધ દબાણનો આલેખ એવો કે ભાઈ ગમે એટલું પ્રેશર તમે બદલાવો વધારે લો આના મૂલ્ય કઈ નીચું નહીં આવે કાં તો ઉપર નહીં જાય કોન્સ્ટન્ટ રહેશે અચળ રહેશે એમાં કઈ ફરક આવશે નહીં બરાબર છે આ 1/n ની કિંમત કેટલી લીધી આપણે 0 હવે આપણે બીજી કિંમત બદલાવીએ જો 1/n ની કિંમત આપણે 1 લઈએ કેવી લીધી એનો મતલબ n એ કેટલો લેવા છે 1 લેવા છે એનો મતલબ દબાણ છે નીચું છે કેવું છે નીચું બરાબર છે નીચું દબાણ હોય ત્યારની વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ x / m છે બરાબર k p raise to 1 / n છે માં 1 / n ની કિંમત આપણે મૂકીએ આપણે એમ કહી શકીએ x / m છે બરાબર k into p બરાબર k અચળ હોય તો આપણે એમ કહી શકીએ x / m ચલે છે p એટલે કે અહીંયા અધિશોષણ નીચા દબાણે દબાણના સમપ્રમાણ વધે છે બરાબર તો આનો જે આલેખ છે વિદ્યાર્થી મિત્રો એ કઈક આ રીતે નો મળશે સમપ્રમાણમાં છે યાદ રાખજો બરાબર છે તો આનો જે આલેખ છે એ કઈક આ રીતનો મળશે વિદ્યાર્થી મિત્રો સીધી રેખામાં ઉદ્ગમ સ્થાન બરોબર છે તો આ જે આલેખ છે એ કોનો થશે કે ભાઈ x / m ચલે છે p બરોબર છે આ એનો આલેખ મળે છે હવે ત્રીજી એક કિંમત છે એ છે મધ્યમ દબાણ કે ભાઈ 1/n ની કિંમત 1/n જ લઈએ એટલે કે મધ્યમ દબાણ મધ્યમ દબાણે જે છે એ કિંમત લઈએ બરાબર છે જ્યાં n ની કિંમત છે બરાબર છે 1/n ની કિંમત જે છે એ 0.1 થી લઈને 0.5 સુધીની લેવાની હોય છે બરાબર છે મધ્યમ દબાણ હોય છે બરાબર છે તો એના માટે x / m બરાબર k
p रेस टू 1 अपॉन n था, तो x अपॉन n જે છે ચલે છે p રેસ ટુ 1 अपॉन n થશે, અને આની અંદર આ જે છે અધિશોષક શરૂઆતની અંદર જે છે એ ધીરે ધીરે વધશે, વચ્ચે અમુક દબાણે જે છે અધિશોષણનો પ્રમાણ મહત્તમ થશે અને ખૂબ જ ઊંચા દબાણે જે છે એ સંતૃપ્ત થઈ જશે, યાદ રાખજો બરોબર છે, તો એનો આલેખ જે છે એ x upon m વિરુદ્ધ p નો જે આલેખ છે બરોબર છે એ કઈ આ રીતનો મળશે બરોબર, આ જે આલેખ છે યાદ રાખજો ચલે છે p રેસ ટુ 1 upon n મધ્યમ દબાણ હોય છે એ માટેનો આલેખ છે, એનો મતલબ એ શરૂઆતમાં એ નીચા દબાણે જે છે અધિશોષણનું પ્રમાણ કેવું છે ઓછું છે, જેમ જેમ પ્રેશર વધશે એમ અધિશોષણ વધશે, અમુક દબાણ પછી જે છે એ કેવું થઈ જશે એ અધિશોષણ અચળ થઈ જશે, વિદ્યાર્થી મિત્રો આ હતી આપણે કુંડલિત અધિશોષણ સમતાપીની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો કુંડલિત અધિશોષણ સમતાપીની મર્યાદા શું હતી, તો મર્યાદા માટે એમ જ કહી શકીએ આપણે કે ભાઈ એને આપણે જુદા જુદા દબાણની સમજૂતી માટેના આલેખો દોર્યા, પણ આ આલેખો બધા હતા એ કેવા હતા અઠેગઠ્ઠા એટલે કે એને અંદાજિત હતા કે ભાઈ એની સાબિતી આપી શક્યા નહોતા, એમાં પણ ખાસ જે છે અને આજે વાત કરી હતી કે ભાઈ નીચા દબાણ અધિશોષણ જે છે ઓછું હોય અને ઊંચા દબાણ જે છે સંતૃપ્ત અવસ્થા પ્રાપ્ત કરી લે તો એની સ્પષ્ટ સાબિતી જે છે એ ફ્રુન્ડલિચ આપી શક્યો નહોતો, તો આ એની મર્યાદા હતી, તો આ સવાલ જે છે અહીંયા આપણે કમ્પ્લીટ છે.